હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? છો ને મજામાં? તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખી ગયા. તો આજે આપણે ફરી નવું શીખવા માટે મળ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ શીખી ગયા કે આઈ સાથે, એટલે કે મારી કોઈ વસ્તુ હોય અને એના વિશે મારે કંઈ કહેવું હોય તો તેના માટે શું યુઝ થાય, તમારી પાસે કંઈ હોય, બરાબર ને? તો એના માટે આપણે શીખી ગયા. તો આપણે અહીં એક એક્સરસાઇઝ કરીશું. ટિક ધ કરેક્ટ આન્સર, એટલે સાચા જવાબ જે હોય તેની ઉપર આપણે ટિક કરવાની છે. તો આપણે જોઈ લઈએ. તો આઈ એમ રીના, ધીસ ઇઝ, અહીં આપણને બે ઓપ્શન આપ્યા છે, હિઝ અને માય પર્સ. તો આઈ એમ રીના, ધીસ ઇઝ હિઝ કે માય પર્સ, શું આવશે, કયો રાઈટ આન્સર આવશે, જણાવો જોઈએ મને. યસ, આઈ છે કે સાચો જવાબ શું આવશે, માય, એટલે માય ઉપર આપણે ટિક કરીશું. તો શું બનશે આખો સેન્ટેન્સ, કે આઈ એમ રીના, ધીઝ ઇઝ માય પર્સ, બરાબર ને? હવે એ રીતે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ, કે સી ઇઝ અમી, ધીઝ ઇઝ હર આવશે કે માય સાચું આવશે, કહો જોઈએ મને. અહીં શું છે, સી, તો સી સાથે શું આવશે, હર, એટલે આપણે હર ઉપર રાઈટ કરીશું. શું થશે આખું, કે સી ઇઝ અમી, ધીઝ ઇઝ હર બોલ, બરાબર ને? હવે નેક્સ્ટ જોઈ લઈએ, કે હી ઇઝ રાજ, ધેટ ઇઝ હિઝ અથવા હર કાઈ. ચાલો શું આન્સર આવશે, કોણ કહેશે મને, હિઝ આવશે. કેમ? કારણ કે અહીં શું છે, હી, એટલે હી છે ત્યારે શું આવશે, હિઝ. એટલે આખું સેન્ટેન્સ આપણું બનશે, He is Raj, that is his kite. બરાબર ને? હવે આપણે નેક્સ્ટ જોઈએ, કે ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીઝ ઇઝ ઇટ્સ અથવા હર ટ્રંક. ચાલો શું આવશે, ઇટ છે એટલે સાચો આન્સર શું આવશે, રાઈટ આન્સર ઇટ્સ, બરાબર ને? ખબર પડી ગઈ, ઇટ ઇટ્સ એટલે આખું બનશે, ઇટ ઇઝ એન એલિફન્ટ, This is its trunk. ચાલો એ રીતે આપણે નેક્સ્ટ જોઈએ, કે યુ આર મીના, ધેટ ઇઝ યોર અથવા હર ક્લાસ, શું આવશે, યોર, વેરી ગુડ. કેમ આવશે, કારણ કે અહીં શું છે, યુ, એટલે યુ સાથે શું આવશે, યોર, એટલે આપણે કરીશું, યુ આર મીના, ધેટ ઇઝ યોર ક્લાસ, વેરી ગુડ. હવે જોઈ લઈએ, કે ઇટ ઇઝ અ ડોગ, ધીઝ ઇઝ ઇટ્સ અથવા માય ટેલ, શું આવશે, ઇટ્સ, કારણ કે અહીં શું છે, ઇટ, એટલે ઇટ ઇઝ અ ડોગ, ધીઝ ઇઝ ઇટ્સ ટેલ. તો ખબર પડી ગઈ ને, આઈ માય, સી હર, હી હિઝ, ઇટ ઇટ્સ, યુ યોર, ઇટ ઇટ્સ. ખબર પડી ગઈ ને બધાને? ઓકે, તો હું તમને ઘરે કરવા હોમવર્ક આપીશ, તમને બધાને આવડશે ને, અને તમે બધા કરશો ને. ઓકે, સો ફ્રેન્ડ્સ, હવે આપણે નવું શીખી. તો તમને બોર્ડ ઉપર પિક્ચર દેખાય છે અને તેની બાજુમાં નાનું સેન્ટેન્સ લખેલું દેખાય છે, દેખાય છે ને બધાને? તો હવે આપણે જોઈએ કે આમાં શું કરવાનું છે. તો અહીંયા શું દેખાય છે, પેન્સિલ છે, બુક છે, એપલ છે, કાઈ છે, બરાબર ને? અને એની સામે તમને સેન્ટેન્સ દેખાય છે, કે માય પેન્સિલ, હિઝ બુક, હર એપલ, યોર કાઈ. તો એવું કહે છે કે મારી પેન્સિલ છે, માય પેન્સિલ, મારી પેન્સિલ છે. પણ હવે મારે એમ કહેવું કે મારી પાસે પેન્સિલ છે. તો આના આધારે આપણે સેન્ટેન્સ શું લખીશું, કે માય પેન્સિલ એટલે શું આવશે, આઈ હેવ અ પેન્સિલ. લખાય કે નહીં લખાય? લખાય ને, કે માય પેન્સિલ, મારી પેન્સિલ છે, એટલે કે મારી પાસે પેન્સિલ છે, એટલે શું થશે, આઈ હેવ અ પેન્સિલ. એ રીતે આપણે નીચે જોઈએ, કે હિઝ બુક, એટલે કે તેની બુક છે. હવે તેની પાસે બુક છે એમ કહેવા માટે આપણે શું લખીશું, હી હેઝ અ બુક. સમજ પડે છે ને બધાને,
કે હી હેઝ અ બુક. હવે હર એપલ એટલે કે તેનું એપલ છે, તેણીનું એપલ છે. તો શું આવશે અહીં? સી હેઝ એન એપલ. આવશે કે નહીં આવશે? આવશે ને. એ રીતે યોર કાઈટ, તારો પતંગ, એટલે કે એની પાસે પતંગ છે. એટલે આપણે શું લખીશું? તેની પાસે પતંગ છે એટલે શું લખીશું? યુ હેવ અ કાઈટ. ખબર પડી ને બધાને કે મારી પાસે, આઈ હેવ અ પેન્સિલ, સી હેઝ એન એપલ, હી હેઝ અ બુક, યુ હેવ અ કાઈટ. ખબર પડી ગઈ ને કે માય પેન્સિલ એટલે આઈ હેવ અ પેન્સિલ, હિઝ બુક એટલે હી હેઝ અ બુક, હર એપલ એટલે સી હેઝ એન એપલ, યોર કાઈટ એટલે શું આવશે? યુ હેવ અ કાઈટ. તો ખબર પડી ગઈ ને બધાને કે કઈ રીતે લખવાની છે. તો બીજા આપણે આના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે જે આગળ જોઈ ગયા તો તેના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો કઈ રીતે બનાવીએ જોઈ લઈએ કે માય બેટ શું છે? માય બેટ એટલે શું બનશે? આઈ હેવ અ બેટ, બરાબર ને? આઈ હેવ અ બેટ એટલે કે મારી પાસે બેટ છે. ચલો, યોર બુક એટલે શું આવશે? યસ, યુ હેવ અ બુક. શું આવશે? યુ હેવ અ બુક. ચલો, હર પેન એટલે તેણીની પેન, એટલે કે તેણીની પાસે પેન છે તેનું શું આવશે? સી હેઝ અ પેન, બરાબર ને? એ રીતે આપણે નેક્સ્ટ જોઈ લઈએ કે યોર કોમ એટલે શું આવશે? યસ, શું આવશે? યુ હેવ અ કોમ, યુ હેવ અ કોમ, વેરી ગુડ. ચલો, હવે હિઝ કલર એટલે શું આવશે? તેના કલર એટલે શું આવશે? યસ, શું આવશે? હી હેઝ અ કલર, હી હેઝ અ કલર. સમજ પડે છે ને બધાને? હવે આગળ જોઈએ કે માય છે, માય એટલે કે મારી ખુરશી, એટલે એનું શું આવશે? કે મારી પાસે ખુરશી છે એટલે શું આવશે? આઈ હેવ અ ચેર, આઈ હેવ અ ચેર. તો ખબર પડે છે ને બધાને? બીજા આપણે કેટલાક સેન્ટન્સ જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, બધાને ખબર પડી ગઈ ને કે કઈ રીતે સેન્ટન્સ બનાવવાના છે? માય તો ત્યાં શું આવશે? આઈ, યુ, યોર, યુ, હર, સી, યોર, યુ, બરાબર ને? હિઝ, હી, તમને ખબર પડી ગઈ છે? પડી ગઈ છે ને બધાને ખબર? ઓકે, તો આઈ સાથે શું લાગે? માય, અને એની પાસે વસ્તુ હોય ત્યારે શું લાગે? હેવ. એટલે આમાં આપણે બે વસ્તુ શીખી ગયા કે પોતાની વસ્તુ હોય તેના માટે શું વપરાય, અને આપણી પાસે કઈક વસ્તુ છે તે કહેવા માટે હેવ હેઝ નો યુઝ થાય, બરાબર ને? તો હું તમને હેવ હેઝ અને આ રીતના કેટલાક સેન્ટેન્સ બનાવવા આપીશ, તે તમારે બધાએ કરવાના રહેશે. ઓકે, બાય બાય.